નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, અત્યારે એક જ મુદ્દો કે જે સમગ્ર ગુજરાતમાં, સમગ્ર દેશમાં અત્યારે આ ચર્ચાનો વિષય ક્યાંક ને ક્યાંક બન્યો છે, અને ખાસ ગુજરાતની એટલા માટે કારણ કે છેલ્લા 5 વર્ષમાં આપણે વાત કરીએ, 6 વર્ષમાં આપણે વાત કરીએ તો મોટી જે 6થી વધુ ઘટનાઓ બની છે, જેમાં તક્ષશિલા કાંડની પણ આપણે વાત કરીએ, સુરતની, વડોદરાની આપણે વાત કરીએ, મોરબીની વાત કરીએ, અમદાવાદની વાત કરીએ, અને હવે રાજકોટમાં જે ઘટના સામે આવી છે, એક બાદ એક આવી ઘટનાઓ સામે આવી રહી છે. અગ્નિકાંડ કે એક બાદ એક બની રહ્યા છે, તેમાં ફાયર સેફ્ટી અંગે સતત હાઈકોર્ટ પણ અવલોકન કરતું રહે છે, હાઈકોર્ટ આદેશ કરે છે, પરંતુ છતાં પણ આ ખાડા કાન કરે છે. જે તે પછી તંત્રમાં બેઠેલા સત્તાધીશો હોય, મ્યુનિસિપલ કમિશનર સહિતના જે તમામ જે સત્તાધીશો હોય તેમની પણ જવાબદેહી કે જે બનતી હોય છે, પરંતુ તેમાં પણ ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરવામાં આવે છે. અને એ જ વાત આજે જે હાઈકોર્ટે સો મોટો કરી, અને તેમાં પણ જે હાઈકોર્ટે જણાવ્યું આજે કે હાઈકોર્ટે આદેશ કર્યો હતો, છતાં પણ આરએમસી તંત્રએ બેદરકારી કેમ દાખવી. હાઈકોર્ટે આદેશ કર્યો હતો ફાયર સેફ્ટી અંગે પગલાં લેવામાં આવે, છતાં પણ 18 મહિનાથી જે કાર્યરત હતું, જે ગેમ ઝોન કાર્યરત હતું, તેમાં ફાયર સેફ્ટી નહોતી, છતાં પણ કેમ નિરીક્ષણ કરવામાં નહોતું આવતું. જે સમગ્ર બાંધકામ કરવામાં આવ્યું છે 3 એકરમાં, તે પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જે માહિતી સામે આવી રહી છે કે એની પણ મંજૂરી નથી લીધી. એટલે આ તમામ બાબત કે જે ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારી અહીંયા છતી કરે છે, અને અત્યારે હાઈકોર્ટે જે સવારથી સુનાવણી ચાલી રહી છે તેમાં અનેક બાબતોને લઈને જે અવલોકનો પણ જેમાં સામે આવ્યા છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો મ્યુનિસિપલ કમિશનરની વાત કરી છે કે તેમને કેમ જવાબદાર ન ગણવા, આ એક મોટી વાત ચોક્કસથી છે. અને જે 7 અધિકારીઓને હજી સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તે નાના નાના અધિકારીઓ છે. જે મોટા અધિકારીઓ છે, જે મુખ્ય અધિકારીઓ છે, મુખ્ય એન્જિનિયર છે, મુખ્ય જે અધિકારીઓ છે, જે મ્યુનિસિપલ કમિશનર છે, તેમની પણ આમાં જવાબદારી બનતી હોય છે. અને તેના જ કારણે હાઈકોર્ટે પણ કહેવું પડ્યું છે, જે લોકો છે જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે હજી પણ રજડપાટ કરી રહ્યા છે, તે કહી રહ્યા છે કે અમને અમારા સ્વજનો હજી નથી મળી રહ્યા, અને આ હાઈકોર્ટે પણ કહેવું પડે છે. એટલે એક બાદ એક ઘટનાઓ બનતી જઈ રહી છે, પરંતુ આમાંથી સુધરવાનું તંત્ર નામ નથી લઈ રહ્યું. હવે શું થશે આગળ, એ જ ચોક્કસથી જોવાનું રહેશે. આ હાઈકોર્ટના કડક વલણ બાદ તંત્ર સુધરશે કે પછી હજી પણ કોઈ નવી ઘટનાની રાહ જોઈને બેઠું છે, એ ચોક્કસથી સવાલ તમામ જનતામાં થઈ રહ્યા છે. જનતા હવે ભરોસો નથી કરી રહી, એ જ વાત અત્યારે જોવા મળી રહી છે. જનતામાં આક્રોશ ખૂબ જ જોવા મળી રહ્યો છે. ત્યારે આ વખતે શું થશે, કોઈ અધિકારી, મોટા અધિકારી વિરુદ્ધ તવાઈ બોલાવવામાં આવશે કે કેમ, તેમને યોગ્ય સજા કરવામાં આવશે કે કેમ, એક દાખલો બેસાડવામાં આવશે કે કેમ, અને ભવિષ્યમાં હવે આવી ઘટનાઓ નહીં બને તેના માટે શું પગલાં ભરશે, શું કડક પગલાં ભરશે, તે પણ ચોક્કસથી જોવું રહેશે. અત્યારે જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે. ચર્ચા સાથે ગેસ્ટ જોડાઈ ગયા છે આપણી સાથે. આપણી સાથે સૌથી પહેલાં સિનિયર એડવોકેટ આપણી સાથે ઉપસ્થિત છે, સિનિયર ધારાશાસ્ત્રી આરઆર શુક્લા સાહેબ ઉપસ્થિત છે. શુક્લા સાહેબ, સ્વાગત છે આપનું. અને ત્યારબાદ આપણી સાથે પૂર્વ ફાયર ઓફિસર આપણી સાથે ઉપસ્થિત છે, રાજેશભાઈ ભટ્ટ. રાજેશભાઈ, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલાં તો શુક્લા સાહેબ, જે પ્રકારે સવારથી જે સુનાવણી ચાલી રહી છે અને તેમાં અનેક અવલોકનો કર્યા છે, જેમાં મહાનગરપાલિકા પાસે કોર્ટે ખુલાસો માંગ્યો છે, મ્યુનિસિપલ કમિશનરની વાત કરી છે કે તમને જવાબદાર કેમ ન ગણવા, આટલી જેટલી પણ ઘટનાઓ બની છે, જે પછી મોરબીની વાત કરી, તમામ જગ્યાએ મ્યુનિસિપલ કમિશનર કે જે તેમની મંજૂરી વિના નથી થતું કશું પણ, આટલું બધી મોટી ઘટના, તેમની જવાબદારી કેમ ન ગણાય. અને આ વખતે હાઈકોર્ટે આ એક સખત વલણ અપનાવ્યું છે, શું લાગે છે આ વખતે કંઈ યોગ્ય કાર્યવાહી થશે આપણે લાગે છે અત્યાર સુધી જે ઘટ્યું છે એમાં? સ્પષ્ટ વાત શું છે કે ગઈકાલે એફઆઈઆર થયેલી પરમદિવસે, એ ઇન્ડિયન પિનલ કોડ 304 એટલે કલ્પેબલ હોમિસાઇડ, નોન એમાઉન્ટિંગ નો મર્ડર એટલે ખૂન જ કહેવાય, પણ ખૂન જેવો ગુનો એની કલમ લગાડી છે, જેમાં 10 વર્ષની સજા મિનિમમ છે અને વધુમાં વધુ આજીવન કેદ છે, 308 છે. એટલે એની અંદર માત્ર 6 તહોમતદાર બતાવ્યા, જે માત્ર આ ગેમઝોનના માલિકો અને કામ કરનારા થાય. ખરેખર આટલું મોટું સ્ટ્રક્ચર છે, જેમ તમે સ્ટ્રક્ચર જુઓ તો તમને સ્ટ્રક્ચરનું માપ કહું તો 30 બાય 60 મીટર બાય 50 મીટરનું હતું અને 3 માળ ઊંચું હતું. આટલું બધું બાંધકામ થયું 50 બાય 60 અને × 3 માળ, એ જેની અંદર આટલા માણસો મૃત્યુ પામ્યા, આટલું સ્ટ્રક્ચર બનતા મિનિમમ 1.5 મહિના 3 મહિના લાગ્યા કાચું સ્ટ્રક્ચર. તો નથી કોર્પોરેશને જોયું, નથી પોલીસે જોયું. પોલીસના પોલીસ સ્ટેશનમાં કેટલી શાળાઓ ચાલે છે, કેટલા મંદિરો છે, કેટલી મસ્જિદો છે, બધી ટોટલ માહિતીના રજીસ્ટરો હોય. એમાં રજીસ્ટર નતું ગેમઝોન છે, થિયેટરો કેટલા છે, તો એની અંદર ફાયર સેફ્ટી છે કે નહીં,
હા, બેઝિકલી બે વસ્તુ છે, કાં તો આ ભાઈના પોલિટિકલ નેક્સસ હશે, ભાજપના કોઈ પણ ધારાસભ્ય અથવા એમપી સાથે નેક્સસ હોય, એટલે કે ભાઈ મારો ભાણો કમાય ભલે કમાતો, એમાં બોલતા નહીં. આનો એક ઇન્ટરવ્યુ લીધેલો કોઈ ધારાસભ્ય જોડે, તો એને હસીને કીધું હું તમારે શું કહું, એ તમે વિચાર કરો. એટલે કાં તો પોલિટિકલ નેક્સસ છે અને કાં તો હપ્તારાજ છે, બંને વસ્તુ શરમજનક છે. ખરેખર આમાં તોહમતદાર તરીકે તમે જેટલા નામ દીધા, કાંકરિયાનો કાંડનું નામ દીધું અથવા આની મોરબીના કાંડની વાત કરી, તો મોરબી વાળા તો આપણા પેલા એમપી હતા, એમનો સગો થાય છે, આપણે ક્ષત્રિયોના વિવાદમાં પડ્યા હતા એ એમપી. એટલે કહેવાનો મુદ્દો શું છે કે એક સગા વાત ચાલે છે અને બીજી વાત કરપ્શન ચાલે છે. એટલે આના કારણે ખરેખર બધા જેટલા આઈપીએસ ઓફિસરો અને આઈએએસ આમાં ઇન્વોલ્વ હતા, આમાં બધા ફોટા પડાવવા ગયા છે. તમે આ લોકોને રેકોર્ડ મળે છે દિવ્ય ભાસ્કર વાળાને, એમાં બધા ફોટો પડાવવા ઉભા છે, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, રેન્જ આઈજી. તો તમે ત્યાં બગીચામાં ફરવા ગયા હતા, એ લોકો ત્યાં રમ્યા ખરા. તો આ આખું કેન્દ્ર એને એનઓસી વગરનું, પરમિશન વગરનું ગેરકાયદેસર બની ગયું. તો તમારે બેદરકારી અને સરકારમાં હિંમત હોય અને નૈતિક તાકાત હોય તો મિસ્ટર સંઘવીને વિનંતી કરું છું કે તમે તારા બધા આઈપીએસ ના આઈએએસ આપણા સસ્પેન્ડ કરો, તો બાકીના બધાને મેસેજ પહોંચશે કે ગુનાહિત બેદરકારીમાં તમે સામેલ છો, એ લોકોને એફઆઈઆરમાં ઇન્વોલ્વ કરો, બધાને પૂરી દો દસ વર્ષ માટે. ના, એ નહીં થઈ શકે. એટલે જ્યાં જ્યાં આ લોકોના કૌભાંડ છે, બહુ ઢૂંધી પડી ગઈ વડોદરામાં, મોરબીમાં પુલ તૂટી ગયો, રૂપાલાના સગા નામ ભૂલી ગયો. એટલે કહેવાના મુદ્દા શું છે કે જ્યાં સુધી આવું નેપોટિઝમ, સગાવાદ, કરપ્શન ને ભ્રષ્ટાચાર ચાલશે, અને હું આની વાત નથી કરતો, કોંગ્રેસનું રાજ હતું ને ત્યારે આ સાહેબ તરફ બહુ નાની ઉંમરના હશે, આપણા ભટ્ટ સાહેબ, નીલકંઠ અખાડાનો કેસ થયેલો, કદાચ આપે નોકરી જોઈન કરી ખબર નહીં, નીલકંઠ અખાડા અસારવાના એક બાવાને મન થઈ ગયું કે મારે હિમાલય બનાવ્યો, અને મેદાનમાં લાકડાનો હિમાલય ત્રણ ચાર માંડો બનાવી દીધો, એમાં શોર્ટ સર્કિટ થઈ, આખો હિમાલય બળીને અંદર પડે, બધા અંદર 36 જણા બળી ગયા, અને એમાં કોઈને સજા ના થઈ હોય, બાબાને ના થઈ, બાવ રામ રામ કરતા હોય, અમારે મત લેવાના હિન્દુત્વના. એટલે કહેવાનો મુદ્દો શું છે કે આવા કોઈ પણ ગુનાની સજા નથી થતી, એટલે કાયદાની ડિટરન્ટ ઇફેક્ટ નથી. આમાં બીજું એક ધ્યાન દોરી દઉં, મારું બોલવાનું પતે પેલા, 1500 લિટર ડીઝલ પડ્યું હતું ઉપર પહેલે માળ, અને 1300 લિટર પેટ્રોલ હતું. આજે ભડકો થયો ને, એટમ બોમ્બ ફૂટતો, એ કેમ થયો? કારણ કે જે તડકો પડ્યો એમાં ડીઝલ હતું, ગોકાર્ડીની ગાડીઓ ચલાવવાનું, અને પેટ્રોલ હતું. હવે આ તો કઈ પહેલે માળ ચલાવવાનું રખાતું હશે? અને જો આટલું બધું રખાતું હોય તો અમારા સાહેબ ભટ્ટ સાહેબને પૂછો, આ ડેન્જર ઝોનમાં આવે કે ના આવે? સાહેબ આગળ અને સાથે જે પેટ્રોલ ને ડીઝલની વાત કરીએ છીએ, તે પણ એક ચોક્કસથી હાઈકોર્ટે અવલોકન તેનું પણ કર્યું છે. ખાસ કરીને જે જવાબદારોની વાત કરીએ તો નાના અધિકારીઓ જે અત્યાર સુધી આસિસ્ટન્ટ છે, કોઈ ડેપ્યુટી છે, બે પીઆઈનો સમાવેશ થાય છે, એક જે ફાયર અધિકારી છે તે સ્ટેશન ઓફિસર તરીકે જે પ્રકારે ફરજ બજાવી રહ્યા છે, મોટા અધિકારીઓની ખાસ વાત છે, અત્યાર સુધી એકેય ઘટનામાં આપણે નથી જોયું, આમાં સજા થવી જોઈએ જેથી આગળ આ ઘટના ન બને અને જે અધિકારીઓ છે તે કડક બને આ મામલામાં. બહુ અગત્યની વસ્તુ છે કે આ જે ઘટના બની એમાં એક થોડી પૂર્વ ભૂમિકાની એક સ્પષ્ટતા કરવી કદાચ જરૂરી લાગે છે. તો આપના નિર્માણ ટીવીના માધ્યમથી એક વાતની સ્પષ્ટતા કરવાની ઈચ્છા ચોક્કસ થાય છે. શરૂઆતના 24 કલાક એક ચર્ચા ચાલી હતી કે ટેમ્પરરી સ્ટ્રક્ચર છે માટે અને લાયસન્સેબલ જરૂર નથી, લાયસન્સની જરૂર નથી. ટેમ્પરરી સ્ટ્રક્ચર શબ્દ પોતે પ્રૂવ કરે છે કે ટેમ્પરરી હોય તો એ અમુક કલાક કે અમુક દિવસ માટે હોય, મહિનાઓ વર્ષ માટે ના હોય. અને એ સ્ટ્રક્ચર જે બનેલું હોય એ મૂવેબલ વસ્તુઓનું બનેલું હોય કે એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ લઈ જઈ શકાય. તો આ તો સંપૂર્ણ સ્ટીલ સ્ટ્રક્ચર ત્યાં વેલ્ડિંગ થી આરસીસીની મદદથી એસ્ટાબ્લિશ કરેલું ફૂલ કન્સ્ટ્રક્ટેડ આપણે સ્ટ્રક્ચર હતું, એટલે આને ટેમ્પરરી સ્ટ્રક્ચર તરીકે ગણી શકાય નહીં. આનો પ્રકાર સ્ટીલ સ્ટ્રક્ચર હતો, અમુક ભાગમાં આરસીસી હતું, અમુક ભાગમાં સ્ટીલ સ્ટ્રક્ચર હતું, પણ આ ટેમ્પરરી સ્ટ્રક્ચરની વ્યાખ્યામાં નહોતું. ટેમ્પરરી સ્ટ્રક્ચર એક સમય મર્યાદા માટે, કલાકો માટે, એક દિવસ માટે, બે દિવસ માટે હોય તો એના પણ ધારાધોરણ સલામતીને લગતા ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટમાં નક્કી કરેલા છે.
એવી રીતે કોઈ પણ પરમેનન્ટ સ્ટ્રક્ચર હોય, ચાહે રેસિડેન્શિયલ હોય ચાહે કોમર્શિયલ હોય, તો એ તમામમાં આ બધા સ્ટ્રક્ચરો ની સલામતીની વ્યાખ્યાઓ નક્કી કરેલી છે, એની જોગવાઈઓ નક્કી કરેલી છે. અને ફાયર પ્રિવેન્શન લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ જે 2013 બન્યો, પછી 14, 16, 21, 22 અને 23 એના નિયમો અને વિનિયમો અપડેટ થયા. છેલ્લે ડિસેમ્બર 23 આના વિનિયમો અપડેટ થઈને નવું એક નોટિફિકેશન સરકારશ્રી દ્વારા મૂકવામાં આવેલું છે. કાયદાની જોગવાઈ પૂરતી છે, પર્યાપ્ત છે. સવાલ છે મંશાનો. સર, આમાં આપણે કોઈને બી બચાવવાની વાતચીત નથી કરવી, પણ સવાલ એ છે કે કાયદો તો આપણે કાયદામાં જોગવાઈ છે, અમલ કરનાર અધિકારી અમલ કરાવે ના કરાવે તો એની જવાબદારી બને, પણ જે લોકો આનો વપરાશ કરે છે, જ્યાંથી અર્નિંગ કરે છે, એ લોકોની મનસા કેમ નથી થતી? જેના થકી કમાય છે, જેને જે લોકો તમારે ત્યાં આવે છે, એની સલામતી માટે પણ તમે નથી વિચારતા? આ બહુ ગંભીર બાબત છે. અને ગઈકાલની બાબતમાં તો અનેક મીડિયાના માધ્યમથી આના સીસીટીવીના ફૂટેજ મળેલા છે કે ચાલુ ગેમ ઝોનની પ્રવૃત્તિ દરમિયાન ત્યાં આગળ ગેસ વેલ્ડિંગ કરવાની કાર્યવાહી કરવામાં આવતી હતી અને એના તણખા પડ્યા. આ અક્ષમ્ય અને ગંભીર બેદરકારી છે એટ એની કોસ્ટ. આમાં આપણે કોઈ પણ પ્રકારે ચલાવી શકાય નહીં. બીજા અનેક એવા પરિબળો છે કે ત્યાં આગળ ગેમ ઝોન હતો, એટલે ગેમ ઝોનની અંદર જે ગેમ ઝોનનું મટીરિયલ વપરાય, રબર, યુફોમ, પ્લાસ્ટિક, આપણે ફાઈબર શીટ, આ બધી વસ્તુ હાઈલી ફ્લેમેબલ હોય છે. હાઈલી ફ્લેમેબલ અતિ જ્વલનશીલ હોય છે, જલ્દી આગ ફેલાવનારી હોય છે, અને જે આનો ધુમાડામાં જે કાર્બન મોનોક્સાઇડ જે જનરેટ થાય છે એ આપ તમારો એરવે બ્લોક કર સેકન્ડોમાં કરી નાખે છે, તમને ગુંગળાઈ નાખે છે, બહાર નીકળવાનો પણ માર્ગ, તમે બહાર પહોંચો એ પહેલા ત્યાં આગળ કોલેપ્સ થઈને પડો છો, અને બહુ ડેન્સ સ્મોક હોય છે કે જલ્દીથી તમારી શ્વસન નળીઓ બ્લોકેજ થઈ જાય, શ્વસન પ્રક્રિયા ચાલી જ ના શકે. તો આવા સમયે જે નીતિ નિયમો નક્કી કરેલા છે કે ફાયર સેફ્ટી એટલે એક કોન્સેપ્ટ એક સામાન્ય ઘર કરી ગઈ છે કે ફાયરના પેલા જે એક્સ્ટિંગ્યુશર કહેવાય, બધા એના બાટલા તરીકે બોલે છે, એ ફાયર એક્સ્ટિંગ્યુશર્સ અને પાણીની પાઇપલાઇનો આટલી હતી કે નહીં? આટલાથી પર્યાપ્ત નથી. ફાયર સેફ્ટી સિસ્ટમ એક ફૂલ પ્રૂફ સિસ્ટમ હોય છે, એમાં અનેક સાધનો આવે છે, પેસિવ મટીરિયલ, પ્રિવેન્શન મટીરિયલ અને પ્રોટેક્શન, અને પછી જે સ્ટ્રક્ચર તમારું બનેલું છે એ તમારા સ્ટ્રક્ચરની ડિઝાઇન જે તમે એસ્ટાબ્લિશ કરી હોય, તો આર્કિટેક્ટે જે ડિઝાઇન બનાવી હોય એ તમારા વપરાશ માટે કેટલી યોગ્ય છે, આમાં કેટલા માણસોનો સમાવેશ થઈ શકે, કેટલા માણસો આવી શકે, એક ગેમ ઝોન હતો તો એમાં કેટલા બાળકો મેક્સિમમ રમાડી શકો, એના કેરટેકર, આના ઓબ્ઝર્વર ત્યાં આગળ કેટલા હતા, અને આ બધાને એક સાથે જયારે બહાર નીકળવાની આવશ્યકતા ઉભી થાય તો આની એન્ટ્રી એક્ઝિટ ઇન્ડિવિજ્યુઅલ ઝોન વાઇઝ ડેડિકેટેડ હતી કે નહીં, એની સાથે રેગ્યુલર ઇમરજન્સી એક્ઝિટ સિવાય ઇમરજન્સી એક્ઝિટ જે ડેડિકેટેડ હોવો જોઈએ એ હતો કે નહીં, અને એની સાઇઝ પણ મીન્સ ઓફ એસ્કેપ અને મીન્સ ઓફ એગ્રેસ ની અંદર એનબીસી ની ગાઈડલાઇનમાં અને એક્ટમાં નિશ્ચિત કરેલી છે કે આટલા માણસોનો સમાવેશ થતો હોય તો આટલા માણસોને માટે તમારે નીકળવા માટે આટલી બાય આટલા ફૂટનો દરવાજો તમારી પાસે હોવો જોઈએ, એનો લીડિંગ એક્સેસ દાદર સુધી મળવો જોઈએ, અને એ દાદર પણ રેગ્યુલર સ્ટેરકેસ કરતા આ ઇમરજન્સી એસ્કેપ સ્ટેરકેસ અલગ હોવો જોઈએ. જ્યારે આ બધી વસ્તુનો અભાવ હોય તો એ અભાવમાં દેખરેખ મોનિટરિંગમાં તો ક્યાંક ને ક્યાંક ચૂક રહી ગઈ છે. એના માટે જે બી જવાબદાર તંત્ર છે એ લોકો હવે નામદાર કોર્ટના હુકમથી, સરકારના હુકમથી સીટ બેસાડી છે અને એ લોકોને જે કઈ પણ જવાબદારી સોંપી છે એ લોકો કરશે કે જે જોવી પડતી હોય છે. પરંતુ એ દાનત હોવી જોઈએ કે એ આપણે ચેક કરીએ, સમયાંતરે ચેક કરીએ, જ્યારે બને છે ત્યારે તમામ બાબત જોઈએ. અત્યારે જેટલા પણ જે તપાસ ચાલી રહી છે માત્ર એક એન્ટ્રી અને એક જ એક્ઝિટ જોવા મળી રહી છે, અન્ય કોઈ જ જે રસ્તો નથી કે જ્યાંથી લોકો બહાર નીકળી શકે. એટલે આ એક જ ચોક્કસથી કે ભ્રષ્ટાચારની પણ ગંધ આમાં ચોક્કસથી આવી રહી છે, તે પણ એક મોટો સવાલ બની રહ્યો છે. શુક્લા સાહેબ, આપ કંઈક કહેવા માગતા હતા જે બાબતને લઈને, અને જે પેટ્રોલ ડીઝલ મોટા માત્રામાં મળી આવ્યું, જી પેટ્રોલ ડીઝલ જે મોટી માત્રામાં મળી આવ્યું છે, એ પેટ્રોલ ડીઝલ આટલી મોટી માત્રામાં રાખવું જે પણ રાઈટ ચાલે છે. બીજા બે મુદ્દા હતા જે ભટ્ટ સાહેબે કીધા ને એ બાબતમાં કહું તમને કે પહેલી વાત કે જેવી તમે કપડાની દુકાનમાં જાઓ તો કોઠરું કાપડ જુદું હોય, શર્ટનું જુદું હોય, દુપટ્ટાનું જુદું હોય, એવી રીતે જમીનમાં ઝોન પાડે હોય કે આ રિક્રિએશન ઝોન, આ હાઉસિંગ ઝોન, આની અંદર પબ્લિક એન્ટરટેનમેન્ટ ઝોન, આમાં શું હોય, ખુલ્લું ખેતર હોય,
હવે એમાં જો રેસિડેન્શિયલ પ્લાન પાસ ના થતા હોય, નવી શરતની જમીન હોય, પ્રીમિયમ ભરવાનું થતું હોય, એટલે કે અમારો ભાણો છે ને કઈ ધંધે લગાડો ને દાડીએ વળગાડો, એટલે ભાણા ભાઈ આ સ્ટ્રક્ચર ઉભું કરી દે કાચું, ને કાયદેસર કંકોત્રી છપાઈને લગ્ન કરવાના નહીં, કોકડી છોકરીને ભગાડીને રખાત તરીકે રાખવાની, આ ગંદી વાત તમને સમજાવ. એટલે જમીન ન કાયદેસર પ્લાન પાસ કરવા જોઈએ, પણ ઝોન ના હોય, ધારો કે એની અંદર ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય તો તમને એન્ટરટેનમેન્ટ ના મળે, અથવા ત્યાં સ્કૂલનું ઝોન હોય તો તમને એન્ટરટેનમેન્ટ ના મળે, એટલે આ લોકોએ ઝોનનો ઉપયોગ ના વિચારવો પડે, એટલા માટે કાચું સ્ટ્રક્ચર ઊભું કરે. બીજી વસ્તુ, જમીન કોઈ પણ જમીન બેઝિકલી એનએચએની ના હોય, બધી જમીનો ખેતીની હોય, વર્જિન જમીન હોય, તે વર્જિન જમીનને ખેતી સિવાયના ઉપયોગમાં લેવાની હોય, એટલે કલેક્ટર ઇન્વોલ્વ થાય. કલેક્ટરની એને બ્રાન્ચ ઊંઘી ગયેલી કે આ જમીનમાં મહેસૂલ આવતું હોય, એના ટેક્સનો પ્રકાર જુદો છે, મહેસૂલ આવે, તમે તાકા ઉપરનું જીએસટી જુદું હોય અને કોર્ટ ઉપરનું જીએસટી શર્ટ ઉપર રેડીમેડ પણ જુદું હોય, તો જે જમીન એનેનો ઉપયોગ થાય એટલે બિનખેતી કહેવાય. તો બિનખેતીના મામલતદાર સાહેબે ઊંઘી ગયા, ડેપ્યુટી કલેક્ટર ઊંઘી ગયા, કલેક્ટરને ખબર નહીં કે આટલું મોટું ત્રણ વર્ષનું ટોચિંગ છે. બીજું, આ કલેક્ટર સાહેબ એન્ટરટેનમેન્ટ ટેક્સ ઉઘરાવે, આ તમને ખબર હશે, મનોરંજન વેરો કે ગુજરાતી, એના મામલતદારને ખબર નહીં કે આ પરમિશનો લીધી કે ના લીધી. ટૂંકણી અંદર બેઝિકલી કોઈને પણ કમાઈ ખાવા માટે અને ગેરકાયદેસર રીતે કમાઈ ખાવા માટે આ ઉપયોગ ઉદ્યોગ કર્યો હતો, એટલે કાયદેસર કોઈ પ્લાન પાસ નહીં, એને નહીં, કશું નહીં, એટલે બધા કલેક્ટર પણ ઇક્વલી જવાબદાર, મામલતદાર ત્યાંનો જવાબદાર, પોલીસ વાળો જવાબદાર, આ બધાની એક નેક્સસ હોય કરપ્શનની. મને મારો હપ્તો મળી ગયો ને બસ, બાકી જે થવું એ થાય, અને આ એક વર્ષથી જ ચાલતું, બે ચાર વર્ષથી ચાલે. બીજો જે મુદ્દો ભટ્ટ સાહેબે કીધો, હું જરા એનલાઇટ કરું, એની અંદર લિમિટેડ સંખ્યામાં માણસ જવા જોઈએ, એટલે જે એના કલાકમાં જે હોય, તમે ડિસ્પોઝલ તમે જમી લો, પછી જાય પછી ફરી વાર જમાય ચાર કલાકે, તો આની અંદર 100 છોકરા રમતા હોય, બહાર નીકળ્યા પછી બીજા 100 છોકરા લેવાના. આ તો નાલાયકોએ જે 200 રૂપિયા ટિકિટ હતી 99 કરી નાખી, દોડો દોડો જેને ભાગ મળે ઘૂસો. એટલે જે ભટ્ટ સાહેબનું કહેવું છે, મેં એ કહું છું કે અનિયંત્રિત ક્રાઉડ થઈ ગયું, ના કેરટેકર હોય, ના સિક્યોરિટી વાળા હોય, અહીં કોઈ કશું બે જણે લુગડા પહેરીને ઉભા રાખી દીધા સિક્યોરિટી વાળા, એટલે જેમ બહુ વિપુલ જથ્થામાં માણસો જેવી રીતે ત્યાં ગયા હતા, મોરબીના ડેમમાં અને મોરબીના પુલ પર તૂટી પડ્યો, એમાં પેલું ઓરાવા ગ્રુપ કે એવું ગ્રુપ હતું, એમાં જામીન ઉપર છોડાઈ દીધા, એમાં જામીન ઉપર એ ભાઈ છૂટી ગયા, જયસુખભાઈ કે કઈ નામ હતું, અને પુરુષોત્તમ રૂપા રાણા વેવાઈ થાય. આમાં કોકને ને કોકના સગા ના નીકળે મને કહેજો, આમાં કોકને ને કોકના ભાણિયા ભત્રીજા ધારાસભ્યના, અને જો ઇલેક્શન પહેલા બન્યું હોત તો આનો રંગ જુદો હોત, ઇલેક્શન પછી મતદાન થઈ ગયું, એટલે લોકો તો એવા છે કે ચોથી પાંચમી જૂને પાછા આ જ લોકો ઢોરને નગારા વગાડશે, જીતે ગા ભાઈ જીતે ગા જીતી ગયા, એટલે લોકોની સ્મૃતિ ઓછી છે, એટલે આની અંદર બધો આ ભ્રષ્ટાચાર બેઝિક રીઝન છે. ટૂંકી મેથડથી કમાઈ લેવું, ઝડપી કમાઈ લેવું, ઝડપી પૈસા કમાઈ લેવા, એ આ બધા માટે કારણભૂત છે. ત્રીજું, કે હાઈકોર્ટ કે સરકારની મંશા નથી. ભટ્ટ સાહેબે શબ્દ વાપર્યો હિન્દી, મંશા એટલે પોલિટિકલ વિલ નથી કે આ લોકોને સસ્પેન્ડ કરવા પડે કે આમનો ગુનો થાય. અપણ માણસો બેઠા છે બે ચાર જણા, એ કે આવું તો બધું થયા કરે, ભગવાને ધાર્યું હતું તો થઈ ગયું, એટલે ધારાસભ્ય કે હું તો આમાં શું કહું, એટલે તમે વિચાર કરો કે કાયદાનું પાલન કરો, રૂલ ઓફ લો નો દેશ છે, કાયદાનું શાસન હોવું જોઈએ, એની તો વાત નથી. નામદાર હાઈકોર્ટ પગલાં ભરશે, ઇનિશિયેટિવ લેશે, બધાના જવાબો લેશે, ફરી જયારે અમલીકરણ આવશે એ તો આ લોકો જ કરે, આઈએસ ને આઈપીએસ એ કઈ નહીં કરે. એટલે જ્યાં હતા ત્યાં કલેક્ટર હોય કે મ્યુનિસિપલ કમિશનર હોય, આના પછી બીજી કોઈ ઘટના બીજા 6-12 મહિના બનશે. તમે જે નામ બોલ્યા તક્ષશિલાની ઘટના બની, ગઈકાલે દિલ્હીમાં 10 છોકરા બળી ગયા, નવજાત શિશુ કાંડ. એટલે આપણે સંવેદનશીલતા ગુમાવી દીધી છે. કાંકરિયા રાઇડ વાળા કોને સજા થઈ મને કહી દો, કાંકરિયામાં છોકરા મરી ગયા હમણાં, એ એક્સિડન્ટ જ હતો, ગેમ જોન જ હતું. તમે મને કહો કે કોણ જેલમાં છે, કોને સજા થઈ, એટલે મારે કઈ કહેવું નથી, પણ બધું ગોઠવણ .com ચાલતી હોય છે, સિસ્ટમમાં જ એ પ્રકારે સડોશે અને તે જ દૂર કરવાની જરૂર છે. કારણ કે જે મૃતદેહો છે
તે આપણે ફોટામાં નથી જોઈ શકતા, તો જે પરિવારજનો છે તેમને જે અત્યારે મૃતદેહ સોંપાઈ રહ્યા છે તેમની શું હાલત થતી હશે? આજે અભણતંત્રની જે પ્રકારે વાત કરી, અભણ અધિકારીઓ જેમને બેસાડ્યા છે તેમની વાત કરી, અધિકારીઓ ભણેલા છે એમના સાહેબો ગાજનગર વાળામાં નામ ના બોલાવતા, પણ છતાં ભણેલે આપણે અભણ કહી શકીએ ને? આને છતાં ભણેલે અભણ કહી શકીએ? આમને જે અધિકારીઓને કંટ્રોલ કરી શકે એ ક્યારે કરી શકે? હું કોઈની વાત પર્ટિક્યુલર નથી કહેતો, પણ જો જ્ઞાન નાની માણસ હોય તો એ સમજણ પડે કે નીચે વાળા કાબુમાં કેવી રીતે રહેવા. બધા બધું ભણેલા ના હોય, પણ એ જ વાત છે, કાબુમાં નથી. અને જે નાના અધિકારીઓ પર અત્યારે તવાઈ બોલાવવામાં આવી છે, મોટા પર કાર્યવાહી ક્યારે થશે એ પણ ચોક્કસથી એક સવાલ બની રહ્યો છે. પરંતુ રાજેશભાઈ, હવે અત્યારે આટલી ઘટના બની છે, આગળ હવે અમે કાયદાકીય કાર્યવાહી કરીશું, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આ બધા શબ્દોનું રટણ તો આપણે જોતા જ હોઈએ છીએ, પણ આગામી સમયમાં હવે આવી ઘટનાઓ ન બને શું દાખલા બેસાડવા જોઈએ? ચોક્કસથી સરકારે, તંત્રએ, જે અધિકારીઓ છે, જે બેઠેલા સત્તાધીશો છે તેમણે, અને ખાસ કરીને લોકોએ હવે કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે આગામી સમયમાં? ક્યાંય પણ જતા સમયે શું કરવું જોઈએ લોકોએ? સૌથી મહત્વની બાબત કે જે ઘટના બની ગઈ છે એ ચોક્કસ દુઃખદ ઘટના છે, અને આના માટે કોઈ સાંત્વનાના શબ્દો પણ ગમે એટલા કરો ઓછા પડે. આ જે બી આઈપીસી કલમ હેઠળ, સીઆરપીસી કલમ હેઠળ, કે ગવર્મેન્ટના જીડીસીઆર પ્રમાણે, ફાયર સેફ્ટીના એક્ટની જોગવાઈઓ પ્રમાણે જે બી કાનૂની કાર્યવાહી હવે કરવાની થતી હશે, કાનૂની દાયરામાં રહી અને સત્તાતંત્ર કરશે. સવાલ એ છે હવે અગત્યનો કે આ ફરીને ફરી ઘટના, કોવિડમાં હોસ્પિટલની દુર્ઘટનાથી શરૂ થઈને તક્ષશિલા થયું, કાંકરિયા રાઈડની ઘટના બની, મોરબીનો જોધપુરની ઘટના બની, બરોડા હરણીમાં બોટની કપડી દુર્ઘટના બની, રાજકોટમાં ગેમ ઝોન થયો, અને એના 24 કલાકની અંદર દિલ્હીમાં બીજી એક હોસ્પિટલમાં 7-8 બાળકો શોર્ટ સર્કિટમાં પોતાની જિંદગી સમજીને મા બાપ બોલે પહેલા મૃત્યુને પામ્યા. શું આ ઘટનાઓનું પુનરાવર્તન થતું રોકી ના શકાય? આપણી વિલવિશ નથી. હું એક એક્ટ તરીકે, એક ઉદાહરણ તરીકે એમ કહું કે ભાઈ, કાયદાની જોગવાઈ મુજબ આપણે સત્તાએ નોટિસ આપી દીધી, સસ્પેન્શન શું એ સોલ્યુશન છે, સીલિંગ એ સોલ્યુશન છે. આજે ડિપાર્ટમેન્ટ નોટિસ આપશે, એની કાર્યવાહી કરાવશે, સીલિંગ કરાવશે, પણ જ્યારે પ્રાઇવેટ પ્રિમાઇસીસમાં પોતાની જગ્યામાં પોતાના ખર્ચે પોતાની સલામતી માટે જયારે સિસ્ટમ સાધનો નંખાવાના હોય, તો ક્યાંક ને ક્યાંક લોકો કે અથવા બિઝનેસમેનો આમાં બિલકુલ નીરસ છે, નિષ્કાળજી છે, બેદરકાર છે, ત્યાં જાણીબૂઝીને આ ખર્ચો નથી કરવા માંગતા, અને કોકનો જીવ આપણે જોખમમાં મૂકવા માંગે છે, જે અર્થઘટનથી મૂલવું હોય એ રીતે મૂલવે તંત્ર. પણ લોકોની એટલી જ જવાબદારી છે કે આ જે કાયદાની જોગવાઈઓ અલગ અલગ લેવલે કરી છે એ તમારા માટે છે, તમારા ખર્ચે ને તમારા જોખમે તમારા સ્થળ ઉપર કરાવવાની છે, એને એક્સેપ્ટ કરો. કાયદાની રીતે એક માત્ર ફાયર એનઓસી ત્યાં નથી ને લોકો એને સીલ મારશે કે હેરાન કરશે કે કશું કોઈક એક્શન લેશે, દંડ કરશે, એટલા માટે જલ્દી એનઓસી લઈ લો. એટલા એવા એંગલથી કરશો તો ક્યારે સલામતી નહીં થાય. આ જગ્યા ઉપર શું ફાયર સેફટી સર્ટિફિકેટ હોત તો આગ લાગત નહીં? કોઈ જગ્યાએ જ્યાં અગાઉથી ફાયર સેફટી સર્ટિફિકેટ આપ્યું છે અને તો શું ત્યાં આગ લાગશે નહીં? તમે જે સાધનો મુકાયા છે એ સાધનો ગુણવત્તા આધારિત નહીં હોય, ક્વોલિટી વાળા નહીં હોય, એ જરૂરી ક્વોન્ટિટીમાં નહીં હોય, એ કાર્યરત નહીં હોય, જરૂર પડે તો એને ઓપરેટ કરનાર વ્યક્તિઓ ત્યાં આગળ ટેકનિકલી ક્વોલિફાઈડ માણસો, બેઝિક તમારે ફાયર ઓફિસર એપોઇન્ટમેન્ટ નથી કરવાના, પણ ફાયર સર્વિસ તમારે ત્યાં મદદમાં આવે એ 15-20 મિનિટનો રિસ્પોન્સ ટાઈમ હોય છે. એ રિસ્પોન્સ ટાઈમ દરમિયાન તમે આગ નથી ઓળવાની, પણ આગ ફેલાથી તો અટકાવી શકો. એ માટેના જે બેઝિક પ્રયત્નો કરવાના છે એના માટેની આ વ્યવસ્થા છે કાનૂની જોગવાઈઓ અંતર્ગત. તો એ સ્વીકારવી પડશે, એનો અમલ કરવો પડશે. તમે જ્યાં જાઓ, હોસ્પિટલમાં ગયા હો તો એક તા પૂછા કરો કે ભાઈ ફાયર સેફટી સર્ટિફિકેટ છે, નિયમ પ્રમાણે બધું બરોબર છે. હોટલમાં જાઓ, સહેજે બી 1500-2000-3000 રૂપિયાનું જયારે તમે ખર્ચો કરો છો તો ત્યાં તમારી સલામતી છે. આવી કોઈ રમતના સ્થળે બાળકને લઈને જાઓ અને ત્યાં જે બી ખર્ચો થાય તો શું મોતને ભેટવા માટે જઈએ છીએ આપણે? તો એ જગ્યાએ પૂછવું પડશે.
જે વાત છે અત્યારે હાઈકોર્ટે મ્યુનિસિપલ કમિશનરની વાત જે કરી છે, કોણ કોણ આમાં ખાસ જે જિમ્મેદાર હોય છે અને જે પાર્ટનરો છે, અલગ અલગ પર્સન્ટેજના પાર્ટનર છે, કેટલી સજાની જોગવાઈ અમને હોઈ શકે છે જલ્દીથી ટૂંકમાં ફટાફટ? સેક્શન 304 મુજબ મેં આપણે પહેલા કીધું તે કલ્પેબલ હોમિસાઇડ નોટ એમાઉન્ટ, આ ખૂનને લાયક જ ગુનો છે, પણ સીધો ખૂન ના કહેવાય કારણ કે ચોખ્ખો ઈરાદો નહોતો, બેદરકારી, એટલે એમાં 10 વર્ષની સજા અને વધુમાં વધુ આજીવન કેદ. એટલે આજીવન કેદમાં મ્યુનિસિપલ 3 કમિશનર લઈ લો ને અને કલેક્ટર, એટલે આમાં કમિશનરમાં પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર, આ બધા જવાબદાર તમારા તંત્રમાં. અને સાહેબ કહે છે પણ હું તમને કહું, કોઈ હોટલમાં હું રહેવા જાઉં અને ફાયર સેફ્ટી આગ ઓલવવાનું મશીન ચાલુ છે કે બંધ છે, એ ઠીઠાઠ ચાર્જ થયા વગર ના પડ્યા હોય છે સાહેબ. ભટ્ટ સાહેબ એક વાર ખરીદે પછી કોઈ રિચાર્જ કરે છે? એટલે એ જ અગત્યની વસ્તુ છે કે આ જે સેફ્ટીના સાધનો લાવો છો એ કાર્યરત બી હોવા જોઈએ. કાર્યરત પાણી પાઇપો 15 વર્ષ જૂની હોય, જયારે ખોલે તો અંદર સડેલી નીકળે, પાણીનો ફ્લો ના જાય, એટલે મોકડ્રીલ થતી નથી. મોકડ્રીલ એટલે આપણે જેવી રીતે ઘણી વાર એટીએસ વાળા કરે છે કે આતંકવાદી આવે છે, ખાલી મોકડ્રીલ કરે પોલીસ વાળા, બધા દોડી જાય અને કોઈને ડમી આતંકવાદી બનાવે પકડી લે, એવી રીતે ફાયરની મોકડ્રીલ કોઈ થતી જ નથી, એક્ચ્યુઅલ ડ્રીલ જ થાય છે, એટલે લોકો મરે છે. નિયમો ગેમિંગ ઝોન માટે બનાવવામાં આવી રહ્યા છે, જે મેળા ભરાયા છે તેમને પણ બંધ કરવામાં આવી રહ્યા છે, એટલે કે હવે તમામ લોકો જાગી રહ્યા છે. જી, સમયનો અભાવ છે એટલે આપણે અત્યારે રોકવા પડે છે. શુક્લા સાહેબ અને સાથે જ રાજેશભાઈ, બંનેનો આભાર અમારી સાથે આપ જોડાયા છે બદલ. ચર્ચા ઘણી બધી માંગી લે છે, અહીંયા ઘણા બધા જવાબદાર કારણો પણ છે, પરંતુ દર વખતની જેમ માત્ર વાયદાઓ થશે અને જે જ્યાં જ્યાં જઈને તપાસ કરવામાં આવશે અને થોડા દિવસ બાદ એ જ જે છે તેમ તંત્ર થઈ જશે, તે જ પ્રકારની વાતો અત્યારે થઈ રહી છે. પરંતુ હવે યોગ્ય દાખલો બેસાડવાનો છે અને અધિકારીઓ કડકપણે પાલન કરાવવાનું છે, અને જે મોટા અધિકારીઓ છે જેની જ વાત થઈ છે તેમને યોગ્ય સજા થાય અને આગામી સમયમાં તંત્ર ક્યાંક ને ક્યાંક સુધરે આ બધી બાબતમાં, એ ચોક્કસથી એક બાબત મહત્વની રહેવાની છે. અત્યારે ચર્ચામાં બસ આટલું જ, ફરી મળીશું તમામ મુદ્દા સાથે. રજા આપશો, નમસ્કાર.